નમસ્કાર, કાનમ એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ મોખરા મનની વાતોમાં આજે શિક્ષણ જગતની વાત કરવા જઈ રહ્યા છે. આપણી સાથે જોડાયા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક્વિટી બાયોલોજીના ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર કપિલા. મનોજ, આપના ડિપાર્ટમેન્ટ એવી શું વિશેષતાઓ છે, એમાં શું અભ્યાસ કરવામાં આવે છે, એ વિશે માહિતગાર કરો. એક્વેટિક બાયોલોજી ડિપાર્ટમેન્ટ જે છે તે ફક્ત ભારતમાં બે જ જગ્યાએ છે. એક ડિપાર્ટમેન્ટ એક્વેટિક બાયોલોજી એન્ડ ફિશરીઝ ત્રિવેન્દ્રમમાં ચાલે છે અને આપણે ત્યાં ગુજરાતમાં એક્વેટિક બાયોલોજી ડિપાર્ટમેન્ટ છે. એની વિશેષતા આ જ છે કે આખા ઓલ ઓવર ઇન્ડિયા ઓનલી ટુ ડિપાર્ટમેન્ટ અને એ એક ડિપાર્ટમેન્ટ આપણે ત્યાં છે. આ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો? અરાઉન્ડ 750 સ્ટુડન્ટ આપણા ડિપાર્ટમેન્ટમાંથી પાસ આઉટ છે. કારણ કે આપણો ડિપાર્ટમેન્ટ થોડો નાનો છે એટલે જે સ્ટુડન્ટની ઇનટેક કેપેસિટી જે આપણી છે તે એવરી યર ઓનલી 15 સ્ટુડન્ટ્સને જ આપણે એડમિશન આપતા હતા. હવે એ 25 થઈ છે સીટ વધીને, એટલે અત્યાર સુધીમાં 750 વિદ્યાર્થી આપણે ત્યાંથી પાસ આઉટ છે. આજે લોકોને માહિતગાર નથી કે કયો કોર્સ કરવો જોઈએ, તો આપના ડિપાર્ટમેન્ટમાં આ જે કોર્સિસ ચાલે છે એના વિશે થોડી માહિતી આપશો? અમારું જે ડિપાર્ટમેન્ટ છે તે એક્વેટિક બાયોલોજી એ ફ્રેશ વોટર એક્વાકલ્ચર, મરાઇન વોટર એક્વાકલ્ચર, ઇસ્ચ્યુનાઇન વોટર એક્વાકલ્ચર, ફિન ફિશ કલ્ચર, મોલુસ્કન કલ્ચર, આર્થ્રોપોડ કલ્ચર, પર્લ કલ્ચર, આ બધા વિષયનો અભ્યાસક્રમમાં માહિતી આપે છે. અને જે માહિતગાર સ્ટુડન્ટ્સને એ રીતે કરીએ છીએ કે તમારે પોતાની જો તમે નોકરી ન કરો તો તમારો પોતાનો બિઝનેસ એક્વાકલ્ચરમાં ખૂબ સારી રીતે ડેવલપ કરી શકો છો. અને મારા ઘણા વિદ્યાર્થીએ પોતાનો બિઝનેસ ડેવલપ આમાં કર્યો છે. કેવા પ્રકારના બિઝનેસ કરી શકાય એના વિશે થોડી? એક્વાકલ્ચર રિલેટેડ કે મરાઇન વોટર ફિશનું કલ્ચર કેવી રીતે કરવું અને એને કેવી રીતે ડેવલપ કરવું, ફ્રેશ વોટર ફિશનું કલ્ચર કઈ રીતે કરવું, મરાઇન વોટર ફિશ, ઇસ્ચ્યુરાઇન ફિશ, આ બધાના કલ્ચર આપણે ત્યાં શીખવાડવામાં આવે છે. ઇવન પર્લ કલ્ચર પણ આપણે ત્યાં શીખવાડવામાં આવે છે. અત્યાર સુધી આપણી ત્યાંથી અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ માંથી કોઈ ઉચ્ચ સ્થાને કે કોઈ ઊંચા હોદ્દા પર હોય એવા કોઈ વિદ્યાર્થીઓ? ઘણા વિદ્યાર્થીઓ છે કે જે આપણે ત્યાં જીપીએસસી માં વિદ્યાર્થી નું એલોટમેન્ટ એટલે એને નોકરી મળી છે. પછી ચિત્રા પાવાગઢી કરીને સ્ટુડન્ટ છે જે અત્યારે આપણે ત્યાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટમાં છે. ત્યાર પછી પોતાના ખુદના ઉભા કરેલા ઇન્સ્ટિટ્યુટ છે જેમાં વિદ્યાર્થીઓ પોતે ડાયરેક્ટર છે. અને આપણા ડિપાર્ટમેન્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીજી જે યુનિવર્સિટીઓમાં અભ્યાસ ચાલતો એના સિવાય આપણી ત્યાં અહીંયા લેબિસ ને બધું કે રીતનું એક્સપેન્ડ? એ આપણે ત્યાં નથી. અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ ફક્ત જે સબ્જેક્ટ ભણાવીએ છીએ એમાં જ. આપણે ત્યાં એમએસસી એક્વેટિક બાયોલોજી છે, એમાં પીએચડી એક્વેટિક બાયોલોજી છે, એ ઉપરાંત સર્ટિફિકેટ કોર્સ ઇન ફિન ફિશ કલ્ચર છે, સર્ટિફિકેટ કોર્સ ઇન ટોક્સિકોલોજીકલ સ્ટડીઝ છે, સર્ટિફિકેટ કોર્સ ઇન લાઇવ ફીડ ફિશ કલ્ચર છે, આ બધા કોર્સ, સર્ટિફિકેટ કોર્સ ઇન ક્લોરેલા એન્ડ સ્પાઇરુલિના આપણે ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. અને આના ઘણા બેનિફિટ્સ છે છોકરાઓને. ઓનલાઈન એજ્યુકેશન જે ચાલી રહ્યું છે એને લઈને આપનો શું માનો છે? ઓનલાઈન એજ્યુકેશન સારી વસ્તુ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમ હોવું જોઈએ. ઓફલાઈન એજ્યુકેશન એટલે અમારે ત્યાં સબ્જેક્ટ એવો છે કે એક્વાકલ્ચર રિલેટેડ ભણાવવામાં આવે છે, તો એ જો છોકરાઓ જાતે ભણે તો વધારે સારું છે. પ્રેક્ટિકલ નોલેજ એ માટે ખૂબ જ જરૂર છે. પણ જ્યારે કોરોના પેન્ડેમિક ચાલતો હતો ત્યારે અમારે ઓનલાઈન એજ્યુકેશન આપવું જ પડ્યું હતું અને ઇટ વોઝ સક્સેસફુલ. અત્યારે મારે ત્યાં વેસ્ટ બેંગાલથી વિદ્યાર્થીઓ આવ્યા છે જેનું રિઝલ્ટ ડિક્લેર બહુ લેટ થયું હતું, તો મારે ઓગસ્ટમાં એ લોકોના ઓનલાઈન ક્લાસીસ શરૂ કરી દેવા પડ્યા હતા, જેને કારણે અત્યારે જયારે સ્ટુડન્ટ વિભાગ ખાતે આવી ગયા તો એ મને ઘણો ફાયદો થયો કે લગભગ એક એક યુનિટ પૂર્ણ થઈ ગયા બીકોઝ ઓફ ઓનલાઈન કોર્સ સ્ટડીઝ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્સિસ ચાલી રહ્યા છે જેમાં આપણે હાલ રીએસેસમેન્ટ એસેસમેન્ટ ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવ્યું, એને લઈને આપનું શું કહેવું છે? સારી વસ્તુ છે, બહુ જલ્દી પૂરું થાય, કામગીરી વહેલી પતે. અને આ કોર્સિસ કરવા માટે શું લાયબિલિટી છે, કેટલું ભણતર હોવું જોઈએ? અમારે ત્યાં એમએસસી એક્વેટિક બાયોલોજીમાં એડમિશન લેવા માટે બીએસસી ઇન બોટની, બીએસસી ઇન માઇક્રોબાયોલોજી, બીએસસી ઇન ઝૂઓલોજી, એ ઉપરાંત બીએસસી બાયોકેમેસ્ટ્રી, બાયોફિઝિક્સ, ફિશ એન્ડ ફિશરીઝ, ઇનલાઈન ફિશરીઝ, ઇન્ડસ્ટ્રીયલ ફિશ એન્ડ ફિશરીઝ, આ બધા જ વિદ્યાર્થીઓ મારે ત્યાં જોઈન કરી શકે છે. ઇવન
જો એ લોકોએ બીએસસી કેમેસ્ટ્રી કર્યું હોય કે બીએસસી ફિઝિક્સ કર્યું હોય કે બીએસસી એની એની સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ કોઈમાં પણ પાસ આઉટ હોય, પણ જો એ લોકોનું એફઆઈ બીએસસી માં બાયોલોજી હોય તે કેન ઓલસો જોઈન માય ડિપાર્ટમેન્ટ. આપણી અહીં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સૌથી મોટી વિશાળ યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય, એમાં આપનો ડિપાર્ટમેન્ટ ચાલતો હોય, આજે યુનિવર્સિટી પોતાના 60 વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે, એને લઈને આપનું શું માનવું છે? સારો કન્સેપ્ટ છે, વેરી ગુડ, આવકારદાયક છે. અને આને લઈને આપના શું કાર્યક્રમોને એના માટે અમે એવું વિચારીએ છીએ કે વોટર હાયસિન્થ, જેને આપણે ગુજરાતીમાં જળકુંભી કહીએ છીએ, જેનું તાપીમાં ઘણું મોટું ન્યુસન્સ છે, પણ એમાંથી પણ આપણે ખૂબ સારા પ્રોડક્ટ્સ બનાવી શકીએ છીએ. અને એ રિલેટેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર એક આસામ ગુવાહાટીમાં ચાલુ છે, ત્યાંથી ડોક્ટર અસીમ દાસને આપણે ડિપાર્ટમેન્ટ ખાતે વર્કશોપ માટે બોલાવવાના છીએ. અને આ જળકુંભીનો બેસ્ટ યુઝ આપણે કઈ રીતે કરી શકીએ એ વિશેની જાણકારી ડિપાર્ટમેન્ટ ખાતેના વિદ્યાર્થીઓ માટે આપણે ઉપલબ્ધ કરીશું. આ ઉપરાંત વર્કશોપ કરવાના છીએ, એટલે બહારના વિદ્યાર્થીઓને, બહારના રિસર્ચ સ્કોલર્સને પણ આપણે બોલાવવાના છીએ, અને એ પ્રમાણે ઉજવણી કરવાનો અમે પ્લાન કરી રહ્યા છીએ. આપે જે માહિતી આપી એને લઈને વિદ્યાર્થીઓને અને વાલીને માર્ગદર્શન મળી રહે, ઇક્વિટી બાયોલોજી વિભાગમાં નવેસરથી એડમિશન જ્યારે લેવાનું થાય ત્યારે આ માહિતી કેટલી ઉપયોગરૂપ બને છે, અને આપે જે માહિતી આપી એ બદલ હું કાનમેશ્વરી તરફથી ડોક્ટર કપિલાબેન મનોજનું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. તમારો પણ ખૂબ ખૂબ આભાર.